નમસ્કાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર એમએટ સેમ 1 ની તાલીમાર્થી હું સેવરા આરતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વેલ્યુ એજ્યુકેશનના યુનિટ 1 કોન્સેપ્ટ ઓફ વેલ્યુ, વેલ્યુ એજ્યુકેશનના સબ ટોપિક ક્લાસિફિકેશન ઓફ વેલ્યુ વિશે અભ્યાસ કરીશું. મૂલ્ય શિક્ષણનું વર્ગીકરણ. મૂલ્યોનું વર્ગીકરણ. મૂલ્યોનું વર્ગીકરણ વ્યક્તિગત, સામાજિક, નૈતિક, માનવ બંધારણ, ગાંધીવાદી, સાર્વત્રિક મૂલ્યો અને મૂલ્યોનો વંશવેલોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવના. મૂલ્ય માનવ જીવનનું ઘરેણું છે. આપણે બધા જાણીએ જ છીએ કે માનવ જીવન છે એમાં મૂલ્યનું કેટલું મહત્વ રહેલું છે. મૂલ્ય થકી માનવ જીવન ગુંજતું રહે છે. સમાજમાં વ્યક્તિની સાચી ઓળખ વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મસાત કરેલા મૂલ્યો થકી જ થાય છે. આદિકાળથી લઈને આજ પર્યંત મનુષ્ય દ્વારા વિવિધ કાર્યો અને વસ્તુઓને અલગ અલગ અર્થ આપવાનું કામ થતું રહ્યું છે. મૂલ્યને જે કાર્ય કે વસ્તુ ગમે છે, આકર્ષે છે અને સમાજ જે મૂલ્યને માન્ય રાખે છે તેનું મૂલ્ય જ વધુ હોય છે. આપણે પણ સ્વાભાવિકપણે તેને જ મૂલ્યવાન કહીએ છીએ. આમ મનુષ્ય દ્વારા જે કાર્ય, વસ્તુ કે કોઈ બાબતને આપવામાં આવેલ અર્થ વિશે ઊંડાણથી વિચારીએ છીએ ત્યારે મૂલ્યોનો સરળ અર્થ છે તે સ્પષ્ટ થાય છે. આ વિચારમાં કાર્ય, વસ્તુ કે કોઈ બાબતનું મહત્વ નથી, પરંતુ તેને અપાયેલા અર્થનું મહત્વ રહેલું છે. સામાન્ય રીતે મનુષ્ય એવા જ કાર્યો, વસ્તુઓ કે બાબતોને પસંદ કરશે કે જે તેને મન યોગ્ય શ્રેષ્ઠ છે. જુદા જુદા ચિંતકોએ તેમના મત પ્રમાણે મૂલ્યોનું આ પ્રમાણે વર્ગીકરણ કરેલું છે. સૌપ્રથમ આપણે જોઈશું કે વ્યક્તિગત મૂલ્ય શું છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિની પ્રકૃતિઓ અને રુચિ, તેની અભિરુચિ અનુસાર તેમનામાં કેટલાક વિશિષ્ટ ગુણો છે તે વિકસતા હોય છે. કેટલીક વ્યક્તિ અંતર્મુખી હોય છે તો કેટલીક વ્યક્તિ છે તે બહિર્મુખી હોય છે. તેમની પ્રકૃતિ પ્રમાણે તેમના વ્યક્તિગત મૂલ્યોમાં પણ ભિન્નતા જોવા મળે છે. મતલબ કે બધા વ્યક્તિના મૂલ્યો છે તે અલગ અલગ હોય છે. ઘણા વ્યક્તિઓ છે તે અંતર્મુખી હોય છે તો ઘણા વ્યક્તિઓ છે તે બહિર્મુખી હોય છે. સ્વશિસ્ત, આત્માભિવ્યક્તિ, શારીરિક સ્વાસ્થ્ય, સખત મહેનત, જુસ્સો, સ્વચ્છતા વગેરે વ્યક્તિગત મૂલ્યો છે. વ્યક્તિની માનસિક ક્રિયાઓ અને વ્યવહાર વ્યક્તિગત મૂલ્યો ઉપર આધાર રાખે છે. વ્યક્તિગત સિદ્ધિ પ્રાપ્ત કરવામાં પણ વ્યક્તિગત મૂલ્યો જ મોટા ભાગે ભાગ ભજવે છે. એક વિચારની દ્રષ્ટિએ વ્યક્તિગત મૂલ્યો સાધન ગણીએ તો સામાજિક મૂલ્યોને આપણે સાધ્ય સ્વરૂપે ગણી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજું જોઈશું કે સામાજિક મૂલ્ય શું છે. તો કે વ્યક્તિ જે સામાજિક પરિવેશનમાં રહે છે તેનો પ્રભાવ વ્યક્તિના જીવન વ્યવહાર પર પડ્યા વિના રહેતો નથી. આપણે ત્યાં ભિન્ન ભિન્ન સમાજો જોવા મળે છે. તે દરેક સમાજ છે તે સમાજના આદર્શો, નીતિ નિયમો, સમાજના રીત રસમો પણ અલગ અલગ હોય છે. સમાજની પરંપરા, સામાજિક સંપર્ક અને સામાજિક આદર્શોને લગતી બાબતોના આધારે જ વ્યક્તિમાં સામાજિક મૂલ્યનો વિકાસ થાય છે. મૈત્રી, સહકાર, પરસ્પર મદદ, સમાજોત્થાન, અન્ય વ્યક્તિની લાગણીઓનો સ્વીકાર, જાહેર મિલકતની સંભાળ વગેરે સામાજિક મૂલ્યો છે. ત્યાર પછી સામાજિક મૂલ્યોમાં વધુ જોઈએ તો સામાજિક મૂલ્યોમાં વ્યક્તિના સંતોષની માત્રા વ્યક્તિગત મૂલ્યો કરતા વધારે હોય છે. સામાજિક મૂલ્યો વિશેષ ઉત્પાદક હોય છે, એટલા માટે જ સામુદાયિક જીવનની પ્રવૃત્તિઓ સાથે તે વધુ સંબંધ ધરાવે છે. નમસ્કાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર. હું તેરિયા સંગીતા, FIMED સેમ 1. આગળ ભણી ચૂકેલા તમે જે મૂલ્ય શિક્ષણનું વર્ગીકરણ છે તેના બાકી રહેલા જે પ્રકારો છે તેની ચર્ચા આપણે કરીશું.
નૈતિક મૂલ્યો. નૈતિક મૂલ્યો શાશ્વત અને સનાતન હોય છે. તે વ્યક્તિની સાથે જન્મજાત રીતે જોડાયેલા હોય છે. નૈતિકતા અને શ્રેષ્ઠ આચરણ એ આપણી સંસ્કૃતિની આધારશિલા છે. તેને ધર્મ સાથે વણી લેવામાં આવ્યું છે. અતઃ પ્રજ્ઞાવાદી સિદ્ધાંત મુજબ વ્યક્તિ અંતઃ પ્રેરણાથી નૈતિક મૂલ્યોને આત્મસાત કરે છે. આપણે આપણી જન્મજાત નૈતિક દ્વારા યોગ્યતાનો વિચાર કરી નૈતિક મૂલ્યોનું જીવનમાં આંકલન કરીએ છીએ. આથી વ્યક્તિની સ્વયંભૂ પ્રેરણાથી પણ નૈતિક મૂલ્યો આવિષ્કૃત થાય છે. શુદ્ધતા, પ્રામાણિકતા, માનવતા, ન્યાય, નિખાલસતા, નીતિમય વ્યવહાર વગેરે નૈતિક મૂલ્યો છે. ત્યાર પછીનો ટોપિક છે માનવ બંધારણ. માનવ બંધારણ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા બંધારણ અથવા અધિકારો દ્વારા માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયેલા છે. માનવ જીવનની આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વ સ્તરે વ્યાપક બની અને માનવ બંધારણ રૂપે સ્વીકૃત પામી માનવ મૂલ્યોના મૂળભૂત રીતે સ્વીકાર થવો જોઈએ. ગુણવત્તાના કે અન્ય ભેદભાવ વિના તે પ્રત્યેક વ્યક્તિને સુપરત થયેલા હોય છે. આ અધિકારો રાજ્યની સત્તાથી પર હોય છે, એટલે કે રાજ્ય કોઈ પણ વિચારસરણીને વણેલું હોય છતાં માનવ બંધારણ સ્વીકારવા બંધાયેલું છે. ત્યાર પછી છે ગાંધીવાદી. ગાંધીજીના જીવન મૂલ્યો દર્શાવતી વિચારધારાને સહેલાઈ ખાતર કોઈ ગાંધીવાદ તરીકે ઓળખવા માંગતું હોય છે. શબ્દને વળગવાને બદલે વિચાર અને ભાવની સ્પષ્ટતા થવી જરૂરી છે, જેમ કે એ પણ એક ગાંધી મૂલ્ય છે. ગાંધીજી કદી ભાવ કે આચરણ વગરના શબ્દોના ખોખાને વળગી રહ્યા નથી. સત્ય, અહિંસાથી માંડીને બીજા અનેક મૂલ્યો અને વ્રત પાળવા તેમણે આજીવન પ્રયાસ કર્યો. આમ ગાંધીવાદી પ્રમાણે સંપૂર્ણપણે, એટલે કે પોતે મનમાં બાંધેલા આદર્શ પ્રમાણે સંપૂર્ણપણે તેને અનુરૂપ જીવન જીવવાનો દાવો ગાંધીજીએ પણ કદી કર્યો નહીં. ગાંધીવાદ કે ગાંધીવાદીઓ પરથી ગાંધીજીનું કે તેમની સફળતા નિષ્ફળતાનું માપ કાઢી ન શકાય. નમસ્કાર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં આપ સૌનું સ્વાગત છે. હું પરમા તૃપ્તિ, FYML સેમ 1. આજે આપણે મૂલ્ય શિક્ષણનું વર્ગીકરણમાં સાર્વત્રિક મૂલ્યો અને મૂલ્યોના વંશવેલા વિશે વાત કરીશું. સાર્વત્રિક મૂલ્યો. સાર્વત્રિક મૂલ્યો તેને કહેવામાં આવે છે જે સંસ્કૃતિને દેશો અને મનુષ્યની વિશાળ બહુમતી દ્વારા સકારાત્મક માનવામાં આવે છે. મૂલ્યમાં ઈમાનદારી, જવાબદારી, ન્યાય, સ્વતંત્રતા, દયા, પ્રામાણિકતા, પ્રેમ, મિત્રતા, વિશ્વાસ, એકતા વગેરેનો સમાવેશ થાય છે. સાર્વત્રિક મૂલ્યો બે પ્રકાર પાડી શકાય છે. સાર્વત્રિક મૂલ્યોના બે પ્રકાર છે, જેવું આપણે એમાં જોઈએ તો એક પહેલું છે બાહ્ય મૂલ્ય તથા બીજું છે આંતરિક મૂલ્ય. આપણે બંને પ્રકારોની વિસ્તૃતથી ચર્ચા કરીશું. બાહ્ય મૂલ્ય શું છે એના વિશે આપણે સમજીએ કે એ કોને બાહ્ય મૂલ્ય કહી શકાય. તો તેમાંથી આપણે જોઈએ તો બાહ્ય મૂલ્ય એ છે જે અન્ય મૂલ્યનું સાધન છે. તેમાંથી ઇન્સ્ટ્રુમેન્ટલ અર્થ છે સંપત્તિ, જ્ઞાતિ, સારી તંદુરસ્તી વગેરે બાહ્ય મૂલ્યો કહેવાય છે. આ મૂલ્ય હંમેશા પરસ્પર વિશિષ્ટ અથવા નિશ્ચિત હોતા નથી. એક વ્યક્તિ પોતાના માટે જે મૂલ્ય ધરાવે છે તે અન્ય વ્યક્તિ દ્વારા મૂલ્યવાન હોઈ શકે અને ન પણ હોઈ શકે. બાહ્ય મૂલ્યને સમય મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જરૂરિયાતના સમયે માણસને મદદ કરવી એ એક સદગુણ છે. આર્થિક રીતે તથા બાહ્ય રીતે માણસોને સંપત્તિ, સમય, શારીરિક ઇજાઓમાં મદદ કરવી એ બાહ્ય મૂલ્ય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વસ્તુની ભલાઈથી લોકોની જરૂરિયાત સંતોષવાથી તેઓને આનંદ મળે અને એ તે અનુભવ છે. આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય, આપણે એની ભલાઈ મદદ કરીએ, એને પૈસા ટકે મદદ કરીએ, હોસ્પિટલે લઈ જાય, એ બધા બાહ્ય મૂલ્ય છે અને એનાથી આપણને જો આનંદ અનુભવતો હોય તો એ બાહ્ય મૂલ્ય ગણાવી શકાય.
ઘણા તજજ્ઞો દ્વારા કહેવાયું છે કે આંતરિક મૂલ્ય વિના બાહ્ય મૂલ્ય હોઈ શકે નહીં. જેમ આંતરિક મૂલ્ય વિના બાહ્ય મૂલ્ય ન હોઈ શકે એનો મતલબ એમ કે આપણે અંદરથી પ્રેરણા જાગે. કોઈ આપણે રસ્તામાં જતા હોય અને વિચારું કે અલુડિયું નાનું એવું ઈજાગ્રસ્ત પડ્યું તો આપણે લઈને એને સાઈડમાં મૂકીએ કે એને પાટો કે દવા લગાડીએ તો એ આપણું બાહ્ય મૂલ્ય છે. એ અંતરથી પ્રેરણા મળે છે તેથી આપણે એ બાહ્ય ક્રિયા કરીએ છીએ. પછી બાહ્ય મૂલ્યને સમજ્યા પછી હવે આપણે જોઈશું આંતરિક મૂલ્ય. આંતરિક મૂલ્ય શું છે તેના વિશે સમજીએ તો આંતરિક મૂલ્ય પરંપરાગત રીતે નૈતિકતાના કેન્દ્રમાં હોવાનું મનાય છે. ફિલોસોફર આવા મૂલ્યનું સંદર્ભ આપવા માટે સંખ્યાબંધ શરતોનો ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુનો આંતરિક મૂલ્ય તે મૂલ્ય કહેવાય છે જે તે વસ્તુ પોતાનામાં અથવા તેના પોતાના માટે અથવા તેના પોતાના અધિકારમાં છે. પ્લેટો અને એરિસ્ટોટલ જણાવે છે કે આનંદ અને પીડા ઉપરાંત કંઈક આંતરિક મૂલ્ય છે. વિલિયમ ફેન્કેના દ્વારા આપવામાં આવેલા આંતરિક મૂલ્યની સૌથી વ્યાપક સૂચિમાં જીવન, ચેતના અને પ્રવૃત્તિ, આરોગ્ય તથા શક્તિ અથવા ચોક્કસ પ્રકારના આનંદ તથા સંતોષ, શોક, સુંદરતા, સ્વતંત્રતા, શાંતિ, સલામતી વગેરે આંતરિક મૂલ્યો ગણાવ્યા છે. આંતરિક મૂલ્યને વધુ સ્પષ્ટ કરતા જોઈએ તો પ્રાચીન ગ્રીસમાં પશ્ચિમી ફિલોસોફીની શરૂઆતથી ચારેય પ્રકારના નૈતિક ચુકાદાઓનો ચર્ચાનો વિષય બની રહ્યો કે આંતરિક મૂલ્ય શું છે, કેને આંતરિક મૂલ્ય કહેવાય એ પ્રાચીન કાળથી તેનો ખ્યાલ અમલમાં આવ્યો છે. તો ગ્રીક લોકો ખાસ કરીને સદગુણ અને અવગુણ વિશે ચિંતિત હતા અને આંતરિક મૂલ્યનો ખ્યાલ તેમના લખાણોમાંથી ત્યાંથી મળી આવે છે. આંતરિક મૂલ્યને લગતા હકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકારના મૂલ્ય હોઈ શકે. કોને આંતરિક મૂલ્ય કેવું એનો બાહ્ય કેવું એ બધું જ મુશ્કેલ કાર્ય છે. કોને આંતરિક મૂલ્ય કેવું અને કોને બાહ્ય મૂલ્ય કેવું એ બધું જ મુશ્કેલ કાર્ય છે. હવે આપણે આંતરિક અને બાહ્ય મૂલ્ય વિશે વિસ્તૃત ખ્યાલ સમજ્યા પછી મૂલ્યનો વંશવેલો વિશે વાત કરીશું. મૂલ્યનો વંશવેલો ક્યાંથી શરૂ થયો તો એના વિશે આપણે જોઈએ. મૂલ્યનો વંશવેલો યુએસ કાનૂની વિશ્લેષણમાં એક ખ્યાલ છે જેની યેલ લો સ્કૂલ અને ન્યુયોર્ક લો સ્કૂલના પ્રોફેસર માઇક ક્રેક મેકડુગલે લોકપ્રિય બનાવ્યો હતો. તે સામાજિક મૂલ્યોની આદેશિત સૂચિનો ઉલ્લેખ કરે છે. વિવિધ ન્યાયશાસ્ત્રીએ અને કાનૂની વિશ્લેષકોએ વિવિધ વંશવેલોમાં મૂલ્યોને ઓર્ડર કરી શકે છે જે તેમને ચોક્કસ વિવાદો અલગ રીતે નક્કી કરવા તરફ દોરી જાય છે. એક ન્યાયશાસ્ત્રી આગાહી અને અપેક્ષાની અનિશ્ચિતતાને ખૂબ જ મૂલ્યવાન ગણી શકે છે અને વ્યક્તિગત કેસની એક્ટિવિટીમાં પરિણામથી નીચું કરી શકે છે જ્યારે બીજા આ મૂલ્યો બીજી દિશામાં ઓર્ડર કરી શકે છે. તદુપરાંત આપેલ કેસમાં એક ન્યાયશાસ્ત્રી અન્ય ન્યાયશાસ્ત્રીએ પહોંચેલા પરિણામથી વિપરીત પરિણામ સુધી પહોંચી શકે છે. એટલે કેવું કે કોઈનો મત તો એક હોય ને બીજાનો અલગ હોય એટલે આંતરિક મૂલ્ય શું છે એનો ખ્યાલ હજી સુધી સ્પષ્ટ આવ્યો નથી. 2002 એક અભ્યાસ જૂથે તારણ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાની સારી રીતે અધિકૃત અને વિકસિત વંશવેલો નહોતો. આંતરરાષ્ટ્રીય કક્ષામાં જ્યારે મૂલ્યનો વંશવેલો પ્રસ્તુત કરવામાં આવ્યો ત્યારે એ એક પ્રૂફ નહોતું કે તે સારી રીતે કે આ અધિકૃત નહોતું કે આ જ આંતરિક મૂલ્ય કહેવાય એવું એ ત્યાં કહેવાયેલું સ્પષ્ટ રીતે નહોતું. એ એક સંશોધન દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું. જ્યારે આપણે મનુષ્ય દ્વારા પ્રતિબદ્ધ દુષ્ટ, નીચ, ગંદા, વિરોધી મૂલ્યોથી વ્રસ્ત હોઈએ ત્યારે આ વિશ્વમાં દરેક વ્યક્તિ ખોટા અને દોષી લાગે છે. તે પૂર્વગ્રહ તથા ખોટી માન્યતા રાખવી સરળ છે. એક ફ્રેન્ચ પોઝિટિવ સમાજશાસ્ત્રી માણસના બેવડા સ્વભાવની હિમાયત કરે છે. જ્યારે મનુષ્ય ઈચ્છાઓ સાથે સ્વાર્થી છે તે નૈતિક ધાર્મિક પણ છે અને વિભાવનાત્મક વિચારસરણી ધરાવનાર પણ છે. એક ખ્યાલમાં પ્લેટોએ કહ્યું છે કે સંપૂર્ણ ન્યાય, સંપૂર્ણ સુંદરતા અને સંપૂર્ણ સત્ય એ દેવતા હતા અને ત્યાં સંપૂર્ણ મહાનતા, આરોગ્ય અને શક્તિ હતી. ઉપર દર્શાવેલ સંપૂર્ણ ન્યાય, નિરપેક્ષ સુંદરતા તથા ભલાઈને સંપૂર્ણ મૂલ્ય ગણાવી શકાય. તો આજે આપણે મૂલ્યના વર્ગીકરણમાં મૂલ્યના પ્રકાર અને મૂલ્યના વંશવિલા વિશે વાત કરી. અસ્તુ, આભાર સૌનો.